સરકારી ભાવસેજ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન પણ અવારનવાર બંધ રહેતું હોવાની આ હોસ્પિટલના તંત્રની ખાનગી સીટી સ્કેન સેન્ટરો સાથે સાઠાગાંઠ હોવાની ચર્ચા સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. મોટાભાગની આધુનિક મશીનરીઓ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. વર્ષો પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે દર્દીઓની સુવિધા માટે ટ્રોમા સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જે ટ્રોમા સેન્ટરમાં આધુનિક સીટી સ્કેન મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી કરીને જરૂરિયાતમંદ દર્દીઓને હજારો રૂપિયાનો ખર્ચ બચી શકે. પરંતુ આ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન હાલ ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં છે. છેલ્લા એક વર્ષમાં અનેક વખત આ સીટી સ્કેન મશીન દિવસો સુધી બંધ હોવાના અને દિવસો સુધી તેનું સમારકામ ન કરાતું હોવાના બનાવો પણ સામે આવ્યા છે. હું બાબુભાઈ વેજેભાઈ પાંડાવદરા સરકારી ભાવસેજી હોસ્પિટલમાં સેવા આપું છું અને આજે સીટી સ્કેન 2-3 મહિના થયા બંધ પડેલું છે અને જ્યારે ત્યારે કહે તો કે ભાઈ ઉપરથી કે ઠપ કરી દેવામાં આવેલું છે કે ચોપરના કારણે, તો એ વહેલી તકે ચાલુ કરાવવું જોઈએ. કારણ કે એને સીટી સ્કેનમાં તો ઘાયે ઘાય જરૂર પડતી, કોઈને મગજની બીમારી હોય, કોઈને પેરાલિસિસ આવી ગયું હોય, કોઈ પણ અકસ્માતનો કેસ આવ્યો હોય તો એને ફરજિયાત પ્રાઇવેટમાં જવું પડે, તો પ્રાઇવેટમાં એને કોઈને પરવડતું ન હોય તો અહીંથી જામનગર રિફર કરે, તો જામનગર જાય તો એને ખર્ચા તો એવડે નવડે રહે, તો વહેલી તકે આ સીટી સ્કેન ચાલુ થાય એવી મારી નરમર જ છે. નહીંતર જો કોઈ પણ ખામી હોય અને કંઈ પૈસા કોઈને ઉપરથી જે બંધ કરી દેવામાં એનું કારણ શું છે એ કારણ પણ બતાવતા નથી, તો વહેલી તકે મારું કહેવાનું છે કે આ જો સીટી સ્કેન ચાલુ થાય તો ગરીબ દર્દીઓને ઘણી રાહત રહે. જિલ્લાના એક ખાસ વર્ગમાં એવી પણ ચર્ચાઓ જોવા મળે છે કે આ હોસ્પિટલના કેટલાક ભ્રષ્ટાચારી તંત્રએ ખાનગી સીટી સ્કેન સેન્ટર સાથે સાંઠગાંઠ કરી લીધી છે, જેને કારણે વારંવાર સીટી સ્કેન મશીન બંધ રાખી દેવામાં આવે છે, જેથી ખાનગી સીટી સ્કેન સેન્ટરોને આર્થિક લાભ મળી શકે. આ પ્રકારના આક્ષેપ અને ચર્ચા જોવા મળે છે, ત્યારે રાજકોટ આરડીડી દ્વારા અને પોરબંદરના જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે, તેમજ જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.